नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 संस्कृत पाठ 3 परम निधान एना चौथा वीडियो में आप सबनो स्वागत छे। आपणे आगळना वीडियो में जोई गया ते प्रमाणे राजा भोज अने युवक वच्चे वार्तालाप थाय छे। बन्ने पोताने बीजानाथी चढ़ियातो साबित करे छे अने विविध उदाहरणो आपे छे, बराबर। हवे एमां आपणे तमारा पाठ्यपुस्तक में पेज नंबर 10 ऊपर तमे अहीं जोई शको छो, आ नीचे थी ऊपर विहस्य चातुर्येण अहीं थी आपणे बाकी छे, बराबर। तमे जोई शको छो पाठ्यपुस्तक में, बराबर। चलो हवे आपणे आगळ जोयुं के युवक राजा ने कहे छे के अरे तमे सूर्य छो तो हूँ महाप्रभावी राहु छू। राहु तो सूर्य ने गळी जाए छे, अहियाथी बाकी छे। एटले युवक राजा ने कहे छे, कई रीते कहे छे, विहस्य चातुर्येण, बराबर। विहस्य एटले हसीने, वी वत्ता हस धातुनो रूप छे, बराबर। અને ચાતુર્યેણ એટલે ચતુરાઈ પૂર્વક, યુવક ખરેખર ખૂબ જ ચતુર છે એ સમજી જાય છે અને તે રાજાને કહે છે કે યદિ ભવાન દાની તરહી અહમ સંતુષ્ટ, યદિ એટલે જો, ભવાન એટલે તમે, દાની એટલે દાનવીર અથવા તો દાન કરનાર છો, તરહી તો, અહમ એટલે હું, સંતુષ્ટ સંતુષ્ટ છું। યુવક રાજાને કહે છે કે જો તમે દાની છો તો હું સંતુષ્ટ છું, એટલે શું થવાનું, ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ। ભવતઃ એટલે કે તમારો દાનસ્ય પ્રયાસઃ, દાનનો પ્રયાસ કે દાનનો પ્રયત્ન નિષ્ફલઃ ભવિષ્યતિ એટલે નિષ્ફળ જશે, નિષ્ફળ જશે। સર્વતઃ અલુબ્ધઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ। સર્વતઃ એટલે કે બધી રીતે, અલુબ્ધ, લુબ્ધ એટલે લોભી, અલુબ્ધ એટલે લોભ વગરનો, બધી જ રીતે લોભ વગરનો એવો અહમ, અહમ એટલે હું, ભવતઃ દાનમ તમારું દાન, ન ગ્રહિષ્યામિ સ્વીકારેશ નહીં, બધી જ રીતે નિર્લોભી એવો હું તમારું દાન સ્વીકારીશ નહીં, બરાબર। ત્યાર પછી પેરેગ્રાફ જોઈએ। એવું ઉત્તરોત્તરમ વિવાદ રતયોઃ ભોજ યુવકયોઃ મધ્યે યદા સંતોષસ્ય વિષયઃ સમુપસ્થિતઃ તદા સમાગતે સંતોષે સર્વં શાંતં ભવતિ इति वचनानुसारं विवादो अपि स्वयमेव शान्तः। वाक्य मोटो लागे छे पण भाषांतर माटे एकदम ईजी छे। आ एवं उत्तरोत्तरम पछी विवाद रतयो हो भोज युवक हो ए शब्द जरा अहीं समजवाना छे, आपणे आ बाजू आवीए, बराबर। आ अलुब्ध एटले निर्लोभी के लोभ वगरनो, बराबर। बीजू विहस्य एटले हसीने, बराबर। वी वत्ता हस धातुनुं रूप छे અને તેની પાછળ ય પ્રત્યે લાગેલો છે એટલે આ સંબંધક ભૂત કૃદંત બને છે, બરાબર। આગળ જઈએ। આ એવમ વત્તા ઉત્તરોત્તરમ, એવમ એટલે આમ અને ઉત્તરોત્તરમ એટલે કે આગળ અને આગળ, એના પછી શબ્દ છે વિવાદ રતયોહો, વિવાદમાં લાગેલા, વિવાદમાં મશગુલ થયેલા। ત્યાર પછીનો શબ્દ છે ભોજ યુવકયોહો, એટલે કે ભોજ અને યુવકની, બરાબર। હવે જોજો આ ભોજ અને યુવક બે નામ છે, જો સમાસ ઓળખાવો હોય તો આને ઇતરેતર દ્વંદ્વ સમાસ તરીકે ઓળખી શકાય। ત્યાર પછી આ જ વાક્યમાં બીજો શબ્દ છે સમાગતે સંતોષે, એટલે કે સંતોષ આવતા, બરાબર, સંતોષ આવતા કે સંતોષ થતા। ત્યાર પછી બીજો શબ્દ છે વિવાદોપી, એની સંધિ છૂટી પાડીએ, વિવાદ વત્તા અપી, શું સંધિ થઈ, વિવાદ વત્તા અપી એટલે કે વિવાદ પણ, અને એમાં જ આગળ શબ્દ છે સ્વયમેવ,
तो एनी संधि छूटी पाड़िए तो स्वयं वत्ता एव, स्वयं एटले के पोतानी, एव एटले ज, पोतानी मेळेज, बराबर। हवे आपणे भाषांतर जोईए। एवम एटले आम, उत्तरोत्तरम एटले आगळ अने आगळ, विवाद रतयोः एटले के विवादमां मशगूल अथवा विवादमां रत, भोज युवकयोः मध्ये એટલે કે ભોજ અને યુવકની વચ્ચે, યદા એટલે જ્યારે, સંતોષસ્ય વિષયઃ સમુપસ્થિતઃ, સંતોષનો વિષય ઉપસ્થિત થયો, સમુપસ્થિત એના પરથી યાદ રહી જાય તેવું છે ઉપસ્થિત થયો, તદા ત્યારે, સમાગતે સંતોષે, એનો અર્થ આપણે જોઈ ગયા કે સંતોષ આવતા, સંતોષ આવતા, સર્વમ શાંતમ ભવતિ, બધું શાંત થાય છે। ઇતિ આ વચનાનુસારમ એટલે કે વચન અનુસાર, આ વચન અનુસાર, વિવાદોપી, જો મેં તમને સંધિ છૂટી પાડી બતાવી છે બરાબર, વિવાદઃ વત્તા અપી એટલે કે ઇતિ વચનાનુસારમ, આ વચન અનુસાર, વિવાદ પણ સ્વયમેવ, સ્વયં વત્તા એવ, સ્વયં એવ, પોતાની જાતે જ, શાંતઃ શાંત થયો। ફરી આ વાક્ય સમજાવી દો। એવમ આમ, ઉત્તરોત્તરમ એટલે કે આગળ અને આગળ, વિવાદ રતયો, વિવાદમાં લાગેલા, ભોજ અને યુવકની મધ્ય એટલે કે વચ્ચે, યદા એટલે જ્યારે, સંતોષસ્ય વિષય સમુપસ્થિત, સંતોષનો વિષય ઉપસ્થિત થયો, તદા ત્યારે, સમાગતે સંતોષે, સંતોષ આવતા, સર્વમ શાંતમ ભવતિ, બધું શાંત થાય છે। ઇતિ વચનાનુસારમ, આ વચન અનુસાર, વિવાદઃ અપી, વિવાદ પણ, સ્વયં એવ, સ્વયં એવ, પોતે જ કે પોતાની મેળે જ શાંત થયો। હવે એ બે વચ્ચેની જે કંઈ પણ વાતચીત હતી, આર્ગ્યુમેન્ટ હતી, તે પૂરી થઈ। અંતે અંતે શું થયું? ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધરાધિપતિ ભોજરાજઃ અવદત। આખું એક જ વાક્ય છે, લાગે છે મોટું બરાબર, પણ શું છે, અંતે એટલે કે છેલ્લે, ચતુરમ એટલે કે ચતુર બરાબર, જ્ઞાનેન ગુણેન ચ એટલે ચતુરમ જ્ઞાનેન ચ ગુણેન એટલે કે ચતુર જ્ઞાન અને ગુણથી, ઉપેતમ એટલે યુક્ત, એના વાળો, જ્ઞાનવાળો અને ગુણવાળો બરાબર, એટલે કે ચતુર જ્ઞાન અને ગુણથી યુક્ત, તમ પંડિતમ યુવકમ, તે પંડિત યુવકને, તમ પંડિતમ યુવકમ, તે પંડિત યુવકને પ્રણમ્ય, પ્રણામ કરીને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, ધરાધિપતિ બરાબર, ધરા દેશના અધિપતિ ભોજરાજઃ અવદત, ભોજરાજા બોલ્યા બરાબર, ભોજરાજા બોલ્યા, શું બોલ્યા, અહી ઘટ પંડિત, અરે ઘટ પંડિત, ગુણ પૂજકે ધરા દેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ, શું કહ્યું કે ગુણ પૂજકે ધરા દેશે એટલે કે ગુણોના પૂજારી એવા ધરા દેશમાં ભવતઃ તારું સ્વાગતમ અસ્તિ, સ્વાગત છે, આ સંધિ છૂટી પડે છે, સ્વાગતમ વત્તા અસ્તિ, હા બરાબર છે, ભવાન વિજયી જાતઃ, ભવાન એટલે તમે વિજયી થયા છો કે વિજયી બન્યા છો, જાતઃ એટલે થવું કે બનવું, સંતુષ્ટમ જનમ એટલે કે સંતુષ્ટ મનુષ્યને, ન કોઅપી પરાજેતું અર્હતિ એટલે કે કો અપી સંધિ છૂટી પાડીએ તો કહ વત્તા અપી, કોઈ પણ પરાજેતું અર્હતિ એટલે કે હરાવી શકતો ન એટલે નથી, યતો હિ સંધિ છૂટી પાડી, યતઃ વત્તા હિ એટલે કે કેમ કે, સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે, સંતોષ એવ, સંતોષ જ પુરુષનો અથવા તો મનુષ્યનો ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ કે પરમ ખજાનો છે।
निधानम एटले खजानो। संभोजयो आ वाक्य जरा समझाई दऊं। संतुष्टम जनम न कोपि पराजयितुम अर्हति, बराबर। हवे जरा અહીંયા સમજીએ આપણો શબ્દ, એમાં કોપી શબ્દ છે, સંધિ છૂટી પાડી તો કહ વત્તા અપી થયું, બરાબર। પછી એની નીચે પરાજયતું અર્હતિ છે, પરાજયતું વત્તા અર્હતિ એટલે કે પરાજય આપવા, બરાબર। હવે આ અર્હતિ છે તે અહીંયા લીધું અને આ ન છે, બરાબર। એટલે કે કોઈ પણ સમર્થ નથી અથવા તો સક્ષમ નથી, બરાબર। પરાજયતું એટલે કે પરાજય આપવા કોઈ પણ સમર્થ નથી, સમજાય છે। પછી સ્વાગતમ અસ્તે એ સંધિ આ રીતે થવાય, સ્વાગતમ વત્તા અસ્તિ, ગુણ પૂજકે એટલે કે ગુણોના પૂજારી, બરાબર। હવે આપણે સમજી લઈએ કે પાઠનું ટાઈટલ હતું પરમ નિધાન, બરાબર, શ્રેષ્ઠ ખજાનો। હવે મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો કયો છે તો તેની વાત વાક્યમાં પાઠમાં છેલ્લે આવી કે સંતોષ એવો પુરુષસ્ય પરમ નિધાન, સંતોષ જ મનુષ્યનો ઉત્તમ ખજાનો છે, બરાબર છે। હવે આના પરથી આપણે એટલું ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ વાતમાં અતિ કરવું નહીં, અતિ એટલે વધારે પડતો, બરાબર છે, તેમાં સંતોષ માનવો। બીજો કે ધારાદેશ છે તો ધારાદેશની વિશેષતા શું છે, બરાબર, તો કે ત્યાં ગુણ પૂજક એ શબ્દ આવ્યો છે, બરાબર, ગુણોનું પૂજન થાય છે, બરાબર। ન્યાયની વ્યવસ્થા સુંદર છે, રાજા પોતે જ પ્રજાપ્રિય, કલાપ્રિય અને ન્યાય પ્રિય છે, બરાબર, વિદ્યાપ્રિય છે। એટલે આ રીતે તમારે પાઠ સમજવાનો, એના પ્રશ્નોના જવાબ જે રીતે પૂછાય તે રીતે લખવાના, બધા પાઠની પાઠમાં આવતા બધા શબ્દોની સંધિ ધ્યાનમાં રાખવાની, બીજું કૃદંત ધ્યાનમાં રાખવાના, શબ્દોના અર્થ તેના સમાનાર્થી અને વિરોધી શબ્દ ધ્યાનમાં રાખવાના, કારણ કે પરીક્ષામાં પૂછાય છે। બીજું ખાસ ધ્યાન એટલું રાખજો કે મેં પ્રયત્ન વાક્યમાં દરેકે દરેક શબ્દનું ગુજરાતી કરીને ભાષાંતર કરાવ્યું છે, કારણ કે જો ગોખવા જશો તો આમાં તમને સક્સેસ તમને નહીં મળે, ગોખી શકાય એવું નથી, તમે એમ જ સમજાઈ જાય તેવું છે, એક એક શબ્દનો અર્થ તમે સમજતા જાઓ, મેં સમજાવ્યું છે ઓલરેડી, બરાબર। એટલે આ રીતે તૈયાર કરજો, ઓકે, હેવ અ ગુડ ડે, થેન્ક યુ વેરી મચ।